ચેપ્ટર નંબર 2 એમાં આપણે ગયા લેક્ચરમાં ભિન્નકારી ગણની અને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વિશે શીખ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં ઉર્ધ્વપાતન પદ્ધતિ અને ક્રોમેટોગ્રાફી વિશે શીખીશું. ઉર્ધ્વપાતન, ઉર્ધ્વ એટલે ઉપરની તરફ, પાતન એટલે ઉડી જવું, ઉપરની તરફ ઉડી જવું, એવા પદાર્થો જે હોય એને આપણે દૂર કરવા માટે. ધારો કે કોઈ પદાર્થ છે, એમાં એક પદાર્થ ઉડી જાય એવો પદાર્થ છે અને એક પદાર્થ ઉડે ન તેવો પદાર્થ છે. આવા બે પદાર્થોનું મિશ્રણ હોય ત્યારે આપણે એને અલગ કરવું તો કેવી રીતે કરી શકીએ? ગળણી વડે રગાડી શકીએ, કાંઈ થઈ શકે નહીં. જો આપણે એનું મિશ્રણ કરી, એને પ્રવાહી કરી અને ગળણી વડે ગાળીએ તો પણ એ પદાર્થ અંદર આવી જાય, એની વાસ આવી જાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે પદાર્થને અલગ કરી શકતા નથી, તો એવા પદાર્થોને અલગ કરવા માટે આપણે ઉર્ધ્વપાતન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આ પ્રયોગમાં તમને એમોનિયમ ક્લોરાઇડ અને મીઠું, એમોનિયમ ક્લોરાઇડ એટલે કે NH4Cl, બરાબર, NH4Cl અને મીઠું એ બંનેનું મિશ્રણ લેવામાં આવે. એ બંને પદાર્થો ઘન પદાર્થ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવી દેવામાં આવે, બરાબર. એક ચાઇના ડિશની અંદર આ બે પદાર્થો લીધા છે, મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ. એને આપણે ઉપર ઊંધી કાચની ગળણી ઢાંકી દેવાની છે. હવે ગળણી ઉપર કાણું છે, એ કાણાની અંદર આપણે ઋણું કૂમડું લગાવી દઈશું, જેથી જે ઉર્ધ્વપાતી પદાર્થ છે એ સાવ ઊંધી ન જાય. બરાબર છે? એટલે આપણે ઋણું કૂમડું ગોઠવી દઈએ છીએ, બરાબર. હવે આપણે બર્નર શરૂ કરી અને આ પદાર્થને ગરમ કરવાની કોશિશ કરશું. એટલે ગરમ થશે, આ જે જાળી છે એ જાળી ગરમ થશે, ત્યારબાદ ચાઇના ડિશ ગરમ થશે અને ત્યારબાદ જે પદાર્થ છે એ પદાર્થ ગરમ થાય છે. હવે ધીમે ધીમે આ જે ઉર્ધ્વપાતી પદાર્થ છે એ જુઓ, અહીં જોઈ શકો છો તમે, બરાબર. ઉર્ધ્વપાતી પદાર્થ NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ, જેનું બીજું નામ છે 9-7. આ ખાસ યાદ રાખજો, 9-7 બીજું નામ એમોનિયમ ક્લોરાઇડ, અથવા એમોનિયમ ક્લોરાઇડનું બીજું નામ 9-7, અથવા એમ પૂછે કે 9-7 નું સૂત્ર લખો તો NH4Cl. એટલે અહીંયા ઘણી એમોનિયમ ક્લોરાઇડની બાષ્પ જોવા મળે છે, એ બાષ્પ ઉપરની તરફ જવા લાગે છે, પણ અહીંયા ઋણ કૂમડું છે એટલે બાષ્પ શું થવા લાગશે, ત્યાંની ત્યાં જ ઠંડી પડવા લાગે છે. અને આ ગળણીનો જે આ ભાગ છે એ ભાગે એમોનિયમ ક્લોરાઇડ ઘન સ્વરૂપે, બરાબર, NH4Cl સોલિડ ઘન સ્વરૂપે ત્યાં જમા થઈ જાય છે, ગળણીએ ચોટી જશે, બરાબર. હવે આપણે ઋણું કૂમડું ખોલી અને એની સુગંધ જોવાની છે. એની સુગંધ કેવી આવે? એકદમ મીઠી વાસ આવે, બરાબર, તીવ્ર પણ સહેજ મીઠી વાસ હોય એ આપણે સુગંધ શું, બરાબર. તમારા ઘરે ફિનાઇલની સુગંધ આવે છે, ફિનાઇલની નહીં પણ ડામરની ગોળી, બરાબર, આપણે ગોદડામાં અને કપડામાં મૂકીએ છીએ એ ડામરની ગોદડીનો જે ડામરની ગોળી છે એની જે સુગંધ આવે, એવી સુગંધ આવે તો આપણે સમજવું કે NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ બહાર આવી રહ્યો છે. પણ આપણે ખૂબ ગરમ કરીએ, બરાબર, અહીંયા આપણને એની બાષ્પ દેખાય છે, પછી અહીંયા આપણે જમા થઈ જાય છે એ દેખાય છે, પણ શું ઉડી ગયા પછી હજી શું NH4Cl છે કે નહીં એને કન્ફર્મ કરવા માટે શું કરવાનું? ફરી ઋણું કૂમડું ખોલી સૂંઘવાનું. જો સુગંધ આવે છે તો હજી નીકળે છે NH4Cl, અને જો સુગંધ નથી આવતી તો બર્નર બંધ કરી દો અને પછી આપણે ગળણીને અને બધા પાત્રને કાઢી લઈશું, સાચવીને જાળવીને, બરાબર. હવે જે ગળણી ઉપર એમોનિયમ ક્લોરાઇડ રહેલો છે એ એમોનિયમ ક્લોરાઇડને ઘન સ્વરૂપે આપણે એને કાઢી લઈશું, અને નીચે રહેલો જે ભાગ છે એ મીઠાનો ભાગ છે. એટલે આપણે આવી રીતે બે પદાર્થોને અલગ કરી શકીએ છીએ. એટલે કે ઉર્ધ્વપાતી પદાર્થો, ઉડી જાય તેવા પદાર્થોને અલગ કરવા માટે ઉર્ધ્વપાતન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે ઉર્ધ્વપાતી પદાર્થો કયા કયા છે? તો કે એમોનિયમ ક્લોરાઇડ, કપૂર, નેફ્થેલિન એટલે કે ડામરની ગોળી તમારા ઘરે હોય છે, કપડામાં મૂકે છે એને નેફ્થેલિન કહેવામાં આવે, નેફ્થેલિન, આયોડિન, આવા બધા પદાર્થો છે, એન્થ્રેસિન, બરાબર, એ બધા પદાર્થો છે એ ઉર્ધ્વપાતી એટલે કે ઉડી જાય તેવા પદાર્થો છે. કેરોસીન પણ ઉડી જાય તેવો પદાર્થ છે, આયોડિન પણ ઉડી જાય તેવો પદાર્થ છે. એટલે જે પદાર્થ આપણે રાખી મૂકીએ
ફૂટકે અને ઉડી જાય એવાને ઉર્ધ્વપદી પદાર્થ કહેવામાં આવે છે. ક્યાં ઉપયોગ થાય? તો કે જ્યાં આવા પદાર્થો મિક્સ થઈ ગયેલા હોય એ પદાર્થોને મિક્સમાંથી દૂર કાઢવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉર્ધ્વપાતની વાત થઈ. હવે આપણે નેક્સ્ટ જોઈએ ક્રોમેટોગ્રાફી. ક્રોમેટોગ્રાફી એટલે આ ક્રોમેટોગ્રાફી એક ગ્રીક શબ્દ છે, ગ્રીક ભાષામાંથી આવેલો શબ્દ છે, બરાબર. ક્રોમા, ક્રોમા એટલે રંગ. એક કરતાં વધારે રંગો મિશ્રિત થઈ ગયેલા હોય એ મિશ્રિત રંગોને છૂટા પાડવા માટે આ ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ આપણે ક્રોમેટોગ્રાફીને એમાં ખબર છૂટા પાડવા માટે એક આવતના ક્રોમેટોગ્રાફી પત્ર આવે છે, પેજ હોય, બરાબર. એ ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. અહીંયા આગળ લેયર્સ પાડેલા હોય છે, કયો રંગ ક્યારે છૂટો પડે તેવો, બરાબર. જ્યારે મિશ્રણમાં બે જુદી જુદી દ્રાવ્યતા ધરાવતા ઘટકો દ્રાવ્ય થયેલા હોય, બે ઘટકો દ્રાવ્ય થયેલા હોય મિશ્રણની અંદર, બરાબર, બે ઘટકો હોય પણ એની દ્રાવ્યતા અલગ અલગ, બરાબર છે. કોકને આપણે જરા ગમતું નાખ્યું હોય તો દ્રાવ્ય થઈ જાય, કોકને ઘણું બધું નાખો તો ત્યારે દ્રાવ્ય થાય, બરાબર. કેટલાકને જરા ગમતું નાખીએ તો પણ દ્રાવ્ય ન થતા હોય. એટલે આ બધાની દ્રાવ્યતા કેવી હોય? અલગ અલગ હોય છે. કેટલા એક કિલો એ એક કિલો 100 ml માં 1 કિલો મીઠું ઓગળી જાય, 100 ml માં 500 જ ખાંડ ઓગળે, 100 ml માં બીજો પદાર્થ છે એ 250 જ ઓગળે, એવી રીતના ઓગળવાની દ્રાવ્યતાની અલગ અલગ હોય છે, બરાબર છે. તો એવા બધા પદાર્થો દ્રાવ્ય થયેલા હોય ત્યારે એના દ્રાવ્યતાના તફાવતને આધારે કઈ કઈ દ્રાવ્યતા છે એનો જે તફાવત છે એને આધારે મિશ્રણમાંના ઘટકોનું અલગીકરણ કરવા, એ મિશ્રણમાં રહેલા જેટલા ઘટકો છે એ ઘટકોને અલગ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ગ્રીક ભાષામાં ક્રોમા એટલે રંગ, બરાબર છે. ક્રોમા એટલે રંગ. તો એક કરતાં બધા ઘણા બધા રંગકો ભેગા થયા હોય અને એને છૂટા પાડવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ વનસ્પતિમાંથી મળી આવતા રંગીન પદાર્થોમાં, બરાબર, વનસ્પતિઓમાં ઘણા બધા રંગીન પદાર્થો મળી આવે છે. એ રંગીન પદાર્થોમાં રહેલા ઘણા બધા ઘટકો હોય, રંગીન પદાર્થો હોય પણ એની અંદર ઘણા બધા ઘટકો દ્રાવ્ય થયેલા હોય, એ ઘટક તત્વોના અલગીકરણ માટે આ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વપરાય છે, બરાબર. આપણે ધારો કે આપણી અંદર પિંક કલર છે, બરાબર. તો પિંક રંગની અંદર કયા કયા ઘટકો છે? તો કે સફેદ અને લાલ, એ બંનેને મિક્સ કર્યા ત્યારે પિંક કલર કે ગુલાબી રંગ થાય છે. તો એમાં જે ઘટકો રહેલા છે લાલ કલર અને સફેદ કલર, એને દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એક જ દ્રાવકમાં ઓગળેલા જુદા જુદા દ્રવ્યોના અલગીકરણ માટે વપરાય. એક જ દ્રાવક, બરાબર, એક જ દ્રાવક પણ એની અંદર જુદા જુદા દ્રવ્યો ઓગળેલા હોય, ધારો કે પાણી, એની અંદર મીઠું ને ખાંડ ને એવા જે ઓગળતા હોય તેવા બધા પદાર્થો અંદર એક જ દ્રાવકમાં ઓગળેલા છે ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ધારો કે શરબત બનાવીએ છીએ, બરાબર, પાણી એક જ દ્રાવક છે પણ એની અંદર આપણે શું નાખીએ છીએ? ખાંડ, મીઠું અને લીંબુનો રસ, બરાબર. આ ત્રણેને મિક્સ કરીએ છીએ અને આપણે હલાવીને ઓગાળી દઈએ છીએ. આ રહેલા જે ભાગો છે, જે પદાર્થો છે, એને અલગ અલગ તારવવા માટે, બરાબર, એ અલગીકરણની પદ્ધતિ વપરાય છે. ક્યાં ક્યાં ઉપયોગ થાય છે? તો કે રંગના દ્રાવણમાં રહેલા રંગને અલગ કરવા. મેં તમને કીધું કે લાલ અને સફેદ, બરાબર છે, એ બંને મિક્સ કરીએ એટલે ગુલાબી રંગ બને. તો એ ગુલાબી રંગમાંથી લાલ રંગ અને સફેદ રંગને અલગ કરવા માટે, કુદરતી રંગમાંથી વર્ણકોને અલગ કરવા માટે. કુદરતી રંગ કયા કયા? તો કે લાલ, લીલો, પીળો, સફેદ, આ બધા કાળો, આ બધા કુદરતી રંગો છે. આ
કુદરતી રંગોને અલગ કુદરતી રંગોમાંથી વર્ણકોને અલગ કરવા માટે. ધારો કે સફેદ રંગ શેમાંથી બનેલો? તો કે સફેદ રંગ એ બધા જ રંગોનું મિશ્રણ છે, એટલે સફેદ રંગ બને છે. તો એ સફેદ રંગમાં રહેલા વર્ણકો છે, એ વર્ણકોને દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ રુધિરમાંથી નશાકારક દ્રવ્યોને અલગ કરવા માટે, ધારો કે કોઈ વ્યક્તિ છે બહુ દારૂ પીવે છે, બરાબર, તો એ વ્યક્તિની અંદર નશો આવી ગયો, એના રુધિરમાં પણ નશો આવી ગયો. હવે એ બીમાર પડ્યો છે તો આપણે એને હોસ્પિટલ લઈ જઈને એમ કહે છે કે લોહી ટેસ્ટ કરાવવાનું છે. તો એ લોહી ટેસ્ટમાં આપણે રુધિરની અંદર તો નશાકારક દ્રવ્યો પણ આવી ગયા, તો એ જે નશાકારક દ્રવ્યો છે એને બહાર કાઢવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ એ માઇનો ઉપયોગ થાય છે, એનો ખૂબ ઓછો ઉપયોગ થાય છે, એટલે વ્યવહારમાં ઉપયોગ ખૂબ ઓછો હોય છે, બરાબર. મોટાભાગે ઉર્ધ્વપાતન, બાષ્પીભવન, બરાબર, સેન્ટ્રીફ્યુગેશન એવી પદ્ધતિનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. તો આ થઈ ક્રોમેટોગ્રાફીની વાત, બરાબર. અને આજે આપણે ઉર્ધ્વપાતન અને ક્રોમેટોગ્રાફી એના વિશે સમજ મેળવી. નેક્સ્ટ આપણે વિભાગીય નિસ્યંદન અને સાદું નિસ્યંદન એના વિશે ખ્યાલ મેળવીશું. થેન્ક યુ.